નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાન મંજરી મોડન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એસપીસીસી વિષયના ગયા લેક્ચરમાં આપણે એસપીના ચોથા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા તો હવે આજે આ યુનિટમાં આપણે આગળ વધીએ તમારું ચોથું યુનિટ હતું સભ્યપદ તેમાં આપણે સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા જોયા હતા પછી સભ્ય અને શેર હોલ્ડર અને તેમ બંને વચ્ચેનો તફાવત કે સભ્ય કોને કહેવાય અને શેર હોલ્ડર કોને કહેવાય અને એ બંને વચ્ચે શું તફાવત રહેલો છે તે પણ આપણે જોયું હતું હવે આજે આપણે જોવાનું છે કે સભ્યપદ કોણ મેળવી શકે અને સભ્યપદ મેળવવાની રીતો કેટલી છે બરાબર તો સભ્યપદ કોણ મેળવી શકે તેમાં આપણને એકથી આઠ મુદ્દાઓ આપેલા છે અને સભ્યપદ મેળવવાની રીતો કેટલી છે એમાં આપણને એકથી નવ મુદ્દાઓ આપેલા છે એ જોવામાં માત્ર ખૂબ વધારે લાગે છે પણ એની અંદરની વિગતો એકદમ ટૂંકી છે

હોવો જોઈએ એવો કોઈ પણ એકમ કે વ્યક્તિ છે એ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે આ અંગે કંપનીના જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે બરાબર કે કંપનીના નિયમન પત્રમાં છે સભ્યપદ અંગેની જે જોગવાઈઓ નક્કી કરવામાં આવેલી છે તેનું પાલન થવું જરૂરી હોય છે કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિ કે સંસ્થાનો સમાવેશ કરી શકાય છે તેમાં કોનો કોનો સમાવેશ થાય છે અને કઈ રીતે તે આપણે હવે વિગતે જોઈએ તેમાં સૌપ્રથમ છે જીવંત વ્યક્તિ કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત સભ્ય બની શકે છે છે જે વ્યક્તિ વ્યક્તિ કરાર કરવા અસમર્થ તેવી સભ્ય બની શકે નહીં દાખલા તરીકે સગીર નાદાર અસ્થિર મગજવાળી વ્યક્તિ બરાબર કેવી વ્યક્તિ તો કે કંપનીનું સભ્યપદ છે વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે બંને વચ્ચે કરાર થાય છે ભારતીય કરારના કાયદા મુજબ શું છે તો કે કરાર કરવા માટે એવી કોઈ પણ વ્યક્તિ છે એને સભ્ય બનાવી શકાય કે જે કરાર કરવા સમર્થ હોય અસમર્થ હોય એવી વ્યક્તિને છે એ સભ્ય બનાવી શકાય નહીં બરાબર ક્યારેય સભ્ય બનાવી શકાય નહીં ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો હોવાથી તે કંપનીનો સભ્ય બની શકે છે સગીર કોને કહેવાય અઢાર વર્ષથી ઉપરની ઉંમર ધરાવતો વ્યક્તિ હોય એને આપણે સગીર કહીએ છીએ પણ અમુક સંજોગોમાં છે સગીરને અપવાદ ગણવામાં આવે છે ઘણાને વારસો મળતો હોય તો વારસાગત રીતે પણ છે એ નાની ઉંમર ધરાવતા હોય છતાં પણ એને શું કરવામાં આવે કંપનીના સભ્ય બનાવવા પડતા હોય છે બરાબર તો એ રીતે પછી છે પેઢીના ભાગીદારો બરાબર પેઢીના ભાગીદારો ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે પેઢીના ભાગીદારો હોય તો એ કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય ન બની શકે બરાબર પરંતુ પેઢીના જે ભાગીદારો છે એ વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે પેઢીના નામથી ન જોડાય પરંતુ પોતાના વ્યક્તિગત નામથી જોડાઈ શકે છે પછી છે હિન્દુ અવિભક્ત કુટુંબ તો હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કરતા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે બરાબર અવિભક્ત કુટુંબનો સભ્ય સોરી કુટુંબનો કરતા પોતાના કે સંયુક્ત નામે એટલે કે માત્ર પોતાના નામથી અથવા તો આખી પેઢી એટલે કે ના આખા કુટુંબ છે એ કુટુંબના નામે શેર ખરીદી અને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકતો હોય છે પછી ટ્રસ્ટ નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે તો હવે ટ્રસ્ટ એટલે શું એ તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ મૂડી ધરાવતી પેઢી છે એ શું કરે અન્ય કંપનીઓમાં પોતાની મૂડીનું રોકાણ કરતી હોય તો આવી રીતે ટ્રસ્ટ છે એ પણ કંપનીના શેર ખરીદી અને સભ્ય બની શકે છે પછી વિદેશી વ્યક્તિ અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થાય ત્યારે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે બરાબર કે અન્ય દેશની વ્યક્તિઓ છે એ વ્યક્તિ પાસેથી કંપનીનું સભ્યપદ પાછું લઈ લેવામાં આવે છે અને કંપની તરફથી મળતા દરેક હકો છે એને સ્થગિત કરવામાં આવે છે પછી છે સંયુક્ત શેર ત્યારે કંપનીના સભ્યપત્રક માં સંયુક્ત નામ લખવામાં આવે છે જેમના નામ સભ્યપત્રક માં દર્શાવેલા હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે નોટિસ ડિવિડન્ડ વોરંટ પરિપત્ર દસ્તાવેજ શેર પ્રમાણપત્ર તેના જ સરનામે મોકલાવે છે ખાતું બે વ્યક્તિઓ સભ્યપદ બે વ્યક્તિઓ ધરાવે છે જેવી રીતે બેંકમાં સંયુક્ત ખાતું ખોલી આપવામાં આવે એ જ રીતે અહીં પણ કંપનીનું સભ્યપદ છે એ સંયુક્ત મેળવી શકાય છે પરંતુ વ્યવહારો છે એ જે પ્રથમ વ્યક્તિનું નામ હોય તેના નામથી જ કરવામાં આવે છે ગણાય છે બંનેનો વ્યવહાર પરંતુ માત્ર પ્રથમ વ્યક્તિના નામથી જ વ્યવહાર કરવામાં આવે છે પછી છે કંપની તો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે બીજી કોઈ કંપની હોય એ અન્ય કંપનીનું મેળવી શકે પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે જેમાં નીચેની જોગવાઈનું પાલન થવું જરૂરી છે પ્રથમ છે

નીચે જણાવેલ અપવાદરૂપ સંજોગોમાં તે કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે પરંતુ કેટલાક સંજોગો એવા હોય કે જ્યારે કંપનીનો જે પેટા પેટા કંપની હોય એ કંપનીઓ પોતાની કંપનીનું સભ્યપદ મેળવી શકે તો એમાં પ્રથમ છે કે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય તો ગૌણ કંપની છે એ કાયદેસરના પ્રતિનિધિ તરીકે શું કરશે શેર ધારણ કરશે પછી ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં ન હોય બરાબર ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને એવા ટ્રસ્ટમાં એને કોઈ પણ પ્રકારનો હિત સંબંધ ન હોય ત્યારે તે પોતાની કંપની છે એ કંપનીનું સભ્યપદ મેળવી શકે પછી આ કાયદાના અમલ પહેલા કોઈ ગુણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે આ કાયદાના અમલ પહેલા એટલે કે જ્યારે એણે સભ્યપદ મેળવ્યું નથી એ પહેલા

તો સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે એવી મંડળીઓ છે એવી અન્ય સંસ્થાઓ છે બરાબર જે શું કરી શકે કંપનીના શેરમાં રોકાણ કરી અને કંપનીનું સભ્યપદ મેળવતી હોય છે હવે પછીનો મુદ્દો છે સભ્યપદ મેળવવાની રીતો તો કંપનીના શેર ધારણ કરનાર દરેક વ્યક્તિ કે જેમનું નામ સભ્યપત્રકમાં નોંધાયેલ હોય તે સભ્ય ગણાય છે કંપનીનું સભ્યપદ મેળવવા માટે જુદી જુદી રીતો નીચે મુજબ છે બરાબર શીર ધારણ કરનાર દરેક વ્યક્તિ કે જેમનું નામ સભ્ય પત્રક માં નોંધાયેલ હોય તેને સભ્ય ગણવામાં આવે અને કંપનીનું સભ્ય પદ મેળવવા માટે જુદી જુદી રીત છે એમાં પ્રથમ છે આવેદનપત્રમાં સહી દ્વારા તો અગાઉ જ કીધું હતું કે સભ્ય ક્યારે ગણાય તો કે એ સભ્યની આવેદનપત્રમાં સહી હોવી જરૂરી છે શેર હોલ્ડરની છે એ આવેદનપત્રમાં સહીની કોઈ જરૂર રહેતી નથી પણ કંપનીના સભ્યની છે એ સહી હોવી જરૂરી છે કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળેથી આપોઆપ સભ્ય બને છે કંપનીમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું તે પૂર્વ શરત છે તેમ છતાં સ્થાપનાની કલમમાં સહી કરનારને આ શરત લાગુ પડતી નથી બરાબર કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં કહેવામાં આવેલું છે કે સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળેથી આપોઆપ સભ્ય બને છે એટલે એણે આવેદનપત્રમાં સહી કરી હશે તો એ કંપનીના સભ્ય ગણાશે અને કંપનીમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું જરૂરી છે પછી છે શેર ફાળવણી દ્વારા તો કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જાહેર જનતાને શેર ભરણા માટે આમંત્રણ આપે છે જેના અનુસંધાનમાં વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે જેમની અરજી મંજૂર થાય ત્યારે તે અરજદારનું નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે પરિણામે તે કંપનીના સભ્ય બને છે અને સભ્યપદ પ્રાપ્ત કરે છે આપણે આખી પ્રક્રિયા શેર અરજીની છે એ અગાઉ જોઈ ગયા છીએ શેર ફાળવણીની જેથી એ કઈ રીતે શેર હોલ્ડર ગણાય છે કઈ રીતે સભ્ય બને છે એ આપણે વધારે ડિટેલમાં સમજવાની જરૂર નથી પછી છે શેર બદલી દ્વારા જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે ત્યારે તે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે ફેરબદલી થઈ એટલે શેરના માલિક ફરી ગયા તો એની સાથે સાથે શેર ફેરબદલીની વિધિને અનુસરી અને જે વ્યક્તિ શેર ખરીદે છે નવા વ્યક્તિ નવો શેર હોલ્ડર તે કંપનીનું સભ્યપદ પણ મેળવે છે આવી શેરફેર બદલી કંપની ધારાની જોગવાઈ અને કંપનીના નિયમન પત્રને આધીન કરી શકાય છે બરાબર આવી ફેરબદલી શેના દ્વારા થાય તો કંપની ધારાની જોગવાઈ અને કંપનીના નિયમન પત્રને આધાર રાખીને પછી કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય કે નાદાર અથવા અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેરબદલી આવશ્યક બને છે આવા સંજોગોમાં તેના વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિ સભ્ય બને છે પરિણામે તેમનું નામ સભ્યપત્રકમાં દાખલ થતા સભ્યપદ મેળવે છે કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ અધિકાર પત્ર રજૂ કરવા પડે છે બરાબર તો આ રીતે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા ફેર છે એ સભ્ય પદ મેળવી શકાય છે કે શેર હોલ્ડરનું અવસાન થાય કોઈ નાદાર જાહેર થાય અથવા તો અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે ફરજિયાત ફેરબદલી કરવામાં આવે છે અને ત્યારે વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિ છે એ કંપનીના સભ્ય બને કાયદાકીય હસ્તાંતરણ કહેવાય એ પણ આપણે અગાઉ જોયું હતું પછી અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા તો કંપની અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં અનેક નિષ્ણાત વ્યક્તિઓની સેવા લેવી જરૂરી બને છે આવી સેવા આપનાર વ્યક્તિઓની તેમની સેવા કે કામગીરીના મહેનતાણા બદલ પૂર્ણ ભરપાઈ થયેલા શેર કંપની અવેજમાં આપે છે પરિણામે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને સભ્ય પદ મેળવે છે બરાબર અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા છે એ કંપનીનું સભ્યપદ મેળવવામાં આવે છે તો જ્યારે કંપની અસ્તિત્વમાં આવે ધંધો શરૂ થાય ત્યારે અનેક વ્યક્તિઓની સેવા લેવામાં આવે અને સેવા છે એના બદલામાં એની કામગીરીના બદલામાં છે એ શેર કંપની આપે છે તો એ અવેજમાં મળ્યા બદલાના સ્વરૂપમાં અને બદલાના સ્વરૂપમાં મળતા હોવાથી તે વ્યક્તિ છે કંપનીનો સભ્ય બને છે પછી છે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને બરાબર તો એને સભ્ય કઈ રીતે ગણવામાં આવે જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ત્યારે તેના અંત આવે છે તેની પાસે સભ્યપદ ન હોવા છતાં એ શું કરશે તો કે કંપનીના સભ્ય પત્રકમાં નામ ચાલુ રહેવા દેશે જેથી એ કંપનીનો સભ્ય ગણાય પોતે સભ્ય છે તેઓ દેખાવ કરે અથવા આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકનો ઉપયોગ કરે અને પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદ્ભવે ત્યારે વર્તમાનપત્રમાં તે સભ્ય નથી તેવી દલીલ કરે તે માન્ય ગણાતી નથી કારણ કે કાયદાની દૃષ્ટિએ તેને સભ્ય તરીકેના હક મળતા નથી પરંતુ સભ્ય તરીકે જવાબદાર બને છે બરાબર સભ્ય તરીકેના હક નથી મળતા પરંતુ તે સભ્ય તરીકે જવાબદાર બને છે કારણ કે અગાઉ એ કંપનીમાં સભ્યપદ ધરાવતો હતો અને હજી એનું સભ્ય પત્રકમાંથી નામ રદ થયું નથી અથવા તો એવું વર્તન પણ કરી શકે છે પછી છે ત્યાગપત્રનો ઉપયોગ કરીને વર્તમાન શેર હોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે ત્યાગપત્રને આધારે જે વ્યક્તિનું નામ દર્શાવેલ હોય તે શેર હોલ્ડર બને છે અને કંપનીને સભ્ય પત્રકમાં નામ નોંધાવવા માટે વિનંતી કરે છે બરાબર હકના શેર ખરીદવા માટે શું કરશે મળેલ હક નો સંપૂર્ણ કે આંશિક રીતે

જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતરપાત્ર ડિબેન્ચર હોય એટલે કે એને શેરમાં રૂપાંતર કરી શકાતા હોય તો એ શું કરશે પોતાના ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી અને સભ્યપદ મેળવી લેશે તો આ રીતે જો એના નામથી જ આપણને ખ્યાલ આવી જાય કે રૂપાંતર પાત્ર ડિબેન્ચરથી કઈ રીતે શેર ધારક બને બરાબર કઈ રીતે સભ્ય બને છે તો ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને સભ્ય સભ્યપત્રકમાં તેનું નામ દાખલ કરવામાં આવે છે પછી છે સ્વેટ ઇક્વિટી શેર દ્વારા કંપની તેના સંચાલકો કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે કંપની તેના સંચાલકોને કર્મચારીઓને અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા તો રોકડ સિવાયના અવેજથી એટલે કે કોઈ કર્મચારીનું કામ સારું લાગે છે એની અંદર સારી આવડત છે તો એને ધ્યાનમાં રાખી એને બોનસ સ્વરૂપે કે ઇનામ સ્વરૂપે છે એ રોકડ સિવાયના અવેજથી એટલે કે બદલામાં એને કોઈ રકમ આપવાની હોતી નથી રોકાણ કરવાનું હોતું નથી જે શેર ફાળવે તેને શું કહેવાય સ્વેટ ઇક્વિટી શેર

તો જ્યારે કંપનીના સભ્યપત્રક માંથી સભ્યનું નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે આ અંગેના વિવિધ સંજોગો નીચે મુજબ દર્શાવી શકાય જેમાં પ્રથમ છે શેર ફેરબદલી દ્વારા કંપનીનો સભ્ય પોતાના તમામ શેર અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને વેચે ત્યારે શેરની ફેરબદલી પ્રક્રિયાને આધારે શેર વેચનારનું નામ સભ્ય રદ થાય છે પરિણામે વેચનારનો સભ્યપદનો અંત આવે છે જૂનો જે શેર હોલ્ડર હશે એનું નામ નીકળી જશે સભ્યપત્રકમાંથી એટલે ત્યાં એના સભ્યપદનો અંત આવશે પછી એ જ રીતે જ્યારે કાયદાકીય હસ્તાંતરણ થશે

તો કોઈ શેર હોલ્ડરે છે ના અમુક રકમના હપ્તા અમુક રકમના શેર છે એ ભર્યા નથી તો એના શેરને જપ્ત કરવામાં આવે છે એવા સંજોગોમાં પણ સભ્યપદનો અંત આવે છે કંપનીએ શેર પરના હપ્તા મંગાવ્યા હોય અને નિયત મુદતમાં શેર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે ત્યારે યોગ્ય કાર્યવાહી બાદ તેના શેર જપ્ત કરવામાં આવે છે પરિણામે તે શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી માંથી રદ થતા અંત આવે છે જો કે શેર જપ્તી અંગેની જોગવાઈ કંપનીના નિયમનપત્રમાં હોવી જોઈએ જો કંપનીના નિયમનપત્રમાં એની જોગવાઈ હોય તો જ આ કાર્યવાહી થઈ શકે પછી શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે કંપનીના નિયમન પત્રમાં શેર લિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેર હોલ્ડરને નોટિસ આપે છે જ્યારે કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરી પોતાનું લેણું વસૂલ કરવા શેર હોલ્ડરના શેર વેચી દે ત્યારે તેના મૂળ શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે બરાબર પોતાનું લેણું વસૂલ કરવા માટે શેર હોલ્ડરના શેર વેચી દે આવી રીતે શેર ઉપર લિયનનો હક મળે છે તો એવા સંજોગોમાં છે એ મૂળ શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે હવે પછી છે રેડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે કંપનીએ રિડિમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને શરત અનુસાર મુદત પૂરી થતાં કંપની શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે પરિણામે શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે હવે પછી શેર વહેંચણી રદ કરાવે ત્યારે કંપની ધારામાં જણાવેલ નિયમિત શેર વહેંચણી માટેની જોગવાઈઓનો ભંગ થતો હોય ત્યારે અસર પામતા શેર ધારકો શેર વહેંચણી રદ કરાવે જેથી તેઓના સભ્યપદનો અંત આવે છે પોતાના શેરની વહેંચણી કરવાની હોય અને કંપની ધારામાં છે એ નિયમિત શેર વહેંચણી માટેની જોગવાઈઓનો થતો હોય છે છે તો તેવા સંજોગોમાં શેર રદ થાય અને ત્યારે તેવા સભ્યોના સભ્યપદનો અંત આવે છે પછી કંપની સમેટી લેવામાં આવે ત્યારે કંપની પોતાનો ધંધો બંધ કરે કે સમેટી લે અથવા ફચામાં જાય ત્યારે કંપનીના અંત સાથે જ સભ્યપદનો અંત આવે છે બરાબર કંપનીનો ધંધો બંધ થાય છે પછી ધંધાને સમેટી લેવામાં આવે અથવા તો કંપની ફળચામાં એટલે કે ખોટમાં જાય છે તો તેવા સંજોગોમાં પણ સભ્યપદનો અંત આવે છે પછી કંપનીઓના સંયોજન કે જોડાણ દ્વારા કોઈ અલગ અલગ કંપનીઓ છે એનું જોડાણ થાય બે જુદી જુદી કંપનીઓ એક સાથે કામ કરવા તૈયાર થાય તો તેવા સંજોગોમાં જે જૂના સભ્યો છે એ જૂના સભ્યોનું સ્થાન છે એ ત્યાંથી જતું રહે છે એના સભ્યપદનો અંત આવે છે અને જો નવી જે શરતો ઘડાશે એ મુજબ છે એ કંપનીના સભ્યનું અસ્તિત્વ ટક્યું રહેશે જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય અથવા બે કંપનીઓ જોડાણ કરી નવી કંપની સ્થાપે ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યોના સભ્યપદનો અંત આવે છે જો કે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યો સૂચિત શરતોને આધીન નવી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે બરાબર બીજી કંપનીઓ સાથે જોડાશે એટલે જૂના જે સભ્યો હશે એનો સભ્યપદનો અંત આવશે તો આ રીતે છે આપણું આ ચોથું યુનિટ હતું સભ્યપદ એ યુનિટ આપણું અહીં પૂરું થાય છે બરાબર એટલે આજે આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ અને નવા લેક્ચરમાં આપણે નવા યુનિટની ચર્ચા કરીશું